જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વેક્સિનેશનની પ્રક્રિયા આજથી સુરત સહિત દેશભરમાં શરૂ થઈ ગઈ છે। સુરતમાં 14 સેન્ટર ખાતેથી આજથી વેક્સિનેશન અભિયાન સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે। સુરતમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, મગોબ હેલ્થ સેન્ટર, પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, વરાછા મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસડી ડાયમંડ હોસ્પિટલ, ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આરોગ્ય હોસ્પિટલ, એપલ હોસ્પિટલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બાપ્સ પ્રમુખ સ્વામી હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, કિરણ અને કિરણ હોસ્પિટલ ખાતે આથી વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ 14 હેલ્થ સેન્ટર ઉપર સીઆર પાર્ટી સહિત ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા અને વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400 વેક્સિનેશન કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું આજરોજ સન્માન પણ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર મનીષ વઘાછિયા છે, હું બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરું છું। સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ આજે જે વેક્સિનેશન શરૂ થવાનું હતું કોવિડ 19ના અગેન્સ્ટમાં શરીરને ઇમ્યુનિટી મળે તે માટે, તો તેના પ્રથમ ડોઝ તરીકે આજે મેં પોતે વેક્સિન લીધેલું છે। વેક્સિન લીધા પછી હું તમારી લોકો જોડે વાત કરી રહ્યો છું। વેક્સિનથી કોઈ જ પ્રકારની એવી ગંભીર સાઇડ ઇફેક્ટ થતી નથી। આ વેક્સિન આપણા દેશમાં બનેલી છે, સ્વદેશી આપણી જૂની પદ્ધતિથી બનેલી છે। જેમ આપણા પાસ્ટમાં આપણી પાસે બીસીજીની વેક્સિન હતી, પોલિયોની વેક્સિન હતી, એવી રીતે આ વેક્સિન વેક્ટર ડીએનએ બેઝ્ડ બનેલી છે। એટલે આ વેક્સિન 100% સેફેસ્ટ છે। સાયન્ટિફિકલી કોઈ પણ એવા ડેટા અત્યાર સુધીમાં મળેલા નથી કે જેને આ વેક્સિનથી એટલું બધું મોટું નુકસાન થયું હોય। મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે જે સોશિયલ મીડિયામાં અત્યારે જે પણ પ્રકારનું વેક્સિનની વિરુદ્ધમાં જે એક હ્યુમર ચાલે છે કે વેક્સિન લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ, તો એના પ્રત્યે મારો પર્સનલ અભિપ્રાય એવો છે કે આ વેક્સિન 100% દરેક લોકોએ, જેને મોકો મળે તે દરેક લોકોએ લેવો જોઈએ। આ વેક્સિન આપણી જે છે તે સારી બેઝ્ડ બનેલી છે અને એની કોઈ એવી ગંભીર સાઇડ ઇફેક્ટ થતી નથી। અને જે તમને સોશિયલ મીડિયાની અંદર જે સાઇડ ઇફેક્ટની વાત કરે છે, તે વેક્સિન એમઆરએનએ બેઝથી બનેલી છે, જે વેક્સિન બનાવવા માટેની નવી ટેકનિક છે। આપણી વેક્સિન છે તે વેક્ટર ડીએનએ બેઝ બનેલી છે, એટલા માટે એનાથી નુકસાન થવાના સંભવિત ચાન્સીસ બહુ જ બહુ મિનિમમ ઓછા છે એકદમ। મારું નામ ડૉક્ટર અક્ષિતા ઝાલાવાડિયા છે, હું એ બીએપીએસ હોસ્પિટલમાં કામ કરું છું 2 વર્ષથી। આજે મેં કોરોનાના ફર્સ્ટ ડોઝની વેક્સિન લીધેલી છે, એ પછી હું હાલ અહીંયા બેસેલી છું। કોઈ સાઇડ ઇફેક્ટ એવું કંઈ નથી અને બીજું કંઈ તકલીફ પણ નથી। મારી દેશને નાગરિકોને એ જ છે કે બધાને જેને મોકો મળે તેને બધાને કોરોનાની વેક્સિન લેવી જોઈએ। ગુજરાતમાં છેલ્લા 10 મહિનાથી આ કોરોનાની મહામારી જે થઈ રહી છે એમાં આખા વિશ્વની વાત કરીએ તો આખા વિશ્વ જ્યારે હચ પચી ગયું ત્યારે આપણા ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમયસર લોકડાઉન, જનતા કર્ફ્યુ લાદીને, લોકોને સમજણ આપીને, ફરજિયાત માસ્ક પહેરીને, વારંવાર સાબુથી હાથ ધોઈને, આ પ્રકારની કાળજી પગલાંના રૂપે જોયું છે કે આપણે ત્યાં પણ સંક્રમણ પણ ઘટ્યું છે, મૃત્યુદર પણ આપણે ત્યાં ઘટ્યો છે। આપણે ત્યાં પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આ વેક્સિન આજે કોવિશિલ્ડ એની શરૂઆત થઈ રહી છે। બીજી વેક્સિન ઝાયડસ કેડિલા દ્વારા પણ આપણા ગુજરાતની અંદર પરીક્ષણ થઈ રહ્યું છે, ટૂંક સમયમાં એ પણ બજારમાં આવીને એમને પણ શરૂઆત કરવાના છે।